આજે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ભાવિશાબેન કડછા, જેમને રેવા ફિલ્મ પરથી નર્મદા પરિક્રમા કરવાનો વિચાર આવ્યો હતો. એ પછી 122 દિવસની અસાધારણ રજા મંજૂર થતા ચાલુ ફરજે ભાવિશાબેને પોતાની નર્મદા પરિક્રમાને પૂર્ણ કરી. આ પરિક્રમા અંગે ભાવિશાબેનને શરૂઆતમાં કોઈ જ પ્રકારની માહિતી ન હતી, પરંતુ તેમણે ક્યાંય વાંચ્યું હતું કે નર્મદાનું ઉદગમ સ્થાન અમરકંટક છે અને બસ તેઓ ત્યાં પહોંચી ગયા અને તેમના સફરની શરૂઆત થઈ ગઈ. આ દરમિયાન ભાવિશાબેનને જાતે ચૂલા પર ભોજન બનાવવાના અનુભવથી લઈને અનેક અનુભવો થયા હતા. તે અંગે તેમણે જણાવ્યું કે આમ જોઈએ તો 3-4 દિવસ થોડું અઘરું લાગ્યું, કેમ કે રોજના 40 કિલોમીટર ચાલવાનું, થોડું વાતાવરણ પણ એવું હતું ગરમીનું, પણ પછી નર્મદા મૈયા બધું અરેન્જ કરી દીધું જેમ જેમ જતા. પણ એક પણ દિવસ 3.5 મહિનામાં એક પણ દિવસ અમે લોકો ભૂખ્યા નથી રહ્યા કે નથી શેલ્ટર મળ્યું, એવો કોઈ પણ દિવસ આવ્યો નથી. જ્યારે તેઓ 60-70 કિલોમીટર ચાલ્યા હતા, એ પછી તેમના પગમાં ફૂલા પડી ગયા હતા, જે બાદ તેમણે 2 દિવસ સુધી આરામ કરવો પડ્યો હતો. જો કે એ પછી તેમને આવી કોઈ જ મુશ્કેલી નહોતી પડી. તો 3500 કિલોમીટરની આ યાત્રા અંગે ભાવિશાબેન કહે છે કે આપણે 3500 કિલોમીટર ચાલીને પૂરા કરીએ છીએ ને, એ જ એક મોટો ચમત્કાર છે. મહત્વનું છે કે ભાવિશાબેનને નર્મદાની આ પરિક્રમા એટલી સ્પર્શ કરી ગઈ કે તેઓ ભવિષ્યમાં નર્મદા કિનારે સ્થાયી થશે. સારથી એમ સાગર, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.